લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠક પર મતદાન પૂર્ણ થયું। ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીએ જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 60% મતદાન નોંધાયું છે। પી ભારતીએ કહ્યું રાત્રે 12 વાગ્યા સુધીમાં સત્તાવાર આંકડા સામે આવશે। રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું। ઈવીએમ ખોટકાવવાની 11 ફરિયાદ મળી, 5000થી વધુ અલગ અલગ ફરિયાદ મળી હતી। આ વખતની લોકસભાની ચૂંટણીમાં એકંદરે વર્ષ 2019 કરતા ઓછું મતદાન નોંધાયું। 25 લોકસભા બેઠક પર સરેરાશ 60% આસપાસ મતદાન નોંધાયું, તો 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું। અમરેલી લોકસભા બેઠક પર આજે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી 1000થી વધુ બૂથ ઉપર મતદાનની પ્રતિક્રિયા ચાલી હતી। મતદાન સાંજે 6 વાગ્યાના ટકોરે પૂર્ણ થતા ઈવીએમ અને બીયુસીયુ સીલ કરવામાં આવ્યા હતા। પીએમ મોદીએ નિશાન સ્કૂલમાં કર્યું મતદાન। પીએમ મોદી દ્વારા 7:30 આસપાસ અમદાવાદમાં પીએમ મોદી દ્વારા મતદાન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદીએ મતદાન કરતા પહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। પીએમ મોદીએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા। પીએમ મોદીએ કહ્યું લોકતંત્રમાં મતદાન સામાન્ય કામ નથી, આ ખૂબ મહત્વપૂર્ણ કામ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન। નારણપુરાના મતદાન મથકે કર્યું મતદાન। મતદાન બાદ શિવ મંદિર પહોંચ્યા અમિત શાહ। કામેશ્વર મહાદેવ મંદિરે અમિત શાહે કર્યા દર્શન। અમિત શાહે અમદાવાદની નારણપુરાની સબ ઝોનલ ઓફિસ પર મતદાન કર્યા બાદ બોડકદેવની એક સ્કૂલની મુલાકાત કરી હતી અને યુવાઓને સાથે મુલાકાત કરી હતી। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન। શીલજ પ્રાથમિક શાળાના બૂથમાં મતદાન કર્યું। સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પર કર્યું મતદાન। પોતાના પરિવાર સાથે પાટીલે કર્યું મતદાન। બટારની ઉત્તર ગુજરાત સ્કૂલમાં કર્યું મતદાન। પરષોત્તમ રૂપાલાએ અમરેલીના ઐશ્વર્યામાં કર્યું મતદાન। રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું। પરષોત્તમ રૂપાલા રાજકોટથી ભાજપના ઉમેદવાર છે। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ દાનાણીએ કર્યું મતદાન। અમરેલીમાં ગાયને રોટલી આપી ગાય માતાના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી દાનાણીએ કર્યો મતાધિકારનો ઉપયોગ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે કર્યું મતદાન। હર્ષ સંઘવીએ સામાન્ય માણસની જેમ લાઇનમાં ગોઠવાય અને મતદાન કર્યું। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ કર્યું મતદાન। પોતાના બંને પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન સાથે કર્યું મતદાન। ડેડિયાપાડામાં ચેતર વસાવાએ મતાધિકારનો કર્યો ઉપયોગ। પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન। ધોરાજીની આદર્શ સ્કૂલમાં લલિત વસોયાએ કર્યું મતદાન। બનાસકાંઠાના અબાસણામાં ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન। ગેનીબેને વડીલોના આશીર્વાદ લઈ મતદાન કર્યું। બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ કર્યું મતદાન। પાલનપુરની આદર્શ સ્કૂલમાં રેખા ચૌધરીએ કર્યું મતદાન। કંથરિયા હનુમાન દાદાના દર્શન કરી રેખાબેને કર્યું મતદાન। પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યું મતદાન। માંડવિયાએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન। રાજકોટની અનિલ જ્ઞાન મંદિરમાં રૂપાણીએ કર્યું પરિવાર સાથે મતદાન। નડિયાદમાં ભાજપ ઉમેદવારે કોંગ્રેસના દિગ્ગજો સાથે મતદાન કર્યું। લોકશાહીના પર્વમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। ભાજપ ઉમેદવાર કોંગ્રેસના દિગ્ગજો સાથે કર્યું મતદાન। ભાજપ ઉમેદવાર પૂનમ માડમે પરિવાર સાથે કર્યું મતદાન। માતાને વ્હીલચેર પર લઈને મતદાન કરવા પહોંચ્યા પૂનમ માડમ। સીઆર પાટીલ નવસારીની મુલાકાતે સીઆર પાટીલ બૂથ પર કાર્યકરોને પણ મળ્યા। સીઆર પાટીલ નવસારી બેઠકના ઉમેદવાર છે। રાજકોટ રૂપાલાએ લીધી બૂથની મુલાકાત। રાજકોટમાં રૂપાલાએ ચૌધરી હાઈસ્કૂલ પાસે બૂથની મુલાકાત લીધી। મતદાનના દિવસે જ ગિનીબેન ઠાકરે સીઆરપીએફનો નકલી અધિકારી બની ભાજપ તરફી વોટિંગનો આક્ષેપ કર્યો। પ્રકાશ ચૌધરી નામના શખ્સ પર તેમણે આરોપ લગાવ્યા। દાંતાના ધરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્રનો વિડીયો પણ થયો વાયરલ। કોંગ્રેસ લીગલ સેલે ચૂંટણી પંચને વિવિધ ફરિયાદો કરી, ધાક ધમકી એજન્ટોને બેસવા ન દેવાની કરી ફરિયાદ।
आदर्श आचार संहिता भंगनी पण फरियाद नोंधावी। शाहपुरमां पोलीसकर्मी द्वारा भाजप तरफी मतदाननी अपीलनी फरियाद। अरवली जिल्लामां प्रदेश भाजप नेता पर हुमलो, मेघरजमां हिमांशु पटेलनी कार पर पत्थरमारो करवामां आव्यो अने तेओ घायल पण थया। हुमलाना कारणे मेघरज पोलीस घटनास्थळे दोड़ी आवी। वडनगर में कांग्रेस कार्यकारी प्रमुख पर हुमलो, भाजप आगेवानोए कराव्यो हुमलो। प्रवीण अने विजय ठाकुरे कर्यो अमरसिंह पर हुमलो। सूरतना विवादित नेता निलेश कुंभाणी आजे मतदान में पण न देखाया। बपोर सुधी मतदान केन्द्र पर देखाया कुंभाणी नहीं। सरथाणा में आदर्श निवासी शाळा में मतदार तरीके कुंभाणी काम छे। भाजपना हरि पटेल साथे संदेश न्यूजनी वातचीत में तेमणे कह्युं के दरेक मतदान करवुं जोईए। मतदान करीने देश सेवाना कार्य में भागीदार बनो। कार्यकर्ताओए मेहनत करी छे। गरमी में पण मतदारों में उत्साह छे। आणंद भाजप उम्मीदवार मितेश पटेले कर्युं मतदान। वासद सरदार पटेल हाईस्कूल खाते तेओए मतदान कर्युं। पोतानी जीत साथे 400 पारनो सेव्यो आशावाद। तलोद नाम एमएलए गजेंद्रसिंह परमार पत्नी साथ एक्टिवा पर मतदान करवा पहुंचा। तलोद ना वक्तापुर खाते करियू मतदान। मणिनगर ना धारासभ्य अमूल भट्टे करियू मतदान। अमूल भट्टे स्थानिक कोर्पोरेटर्स साथ जोईने मतदान करियू। ढूल नगारा साथ मतदान माटे निकळ्या हता। भाजप एमएलए पबुभा माणेके कर्यु मतदान। पबुभाए पोताना मताधिकारनो कर्यो उपयोग। ओखा खाते पबुभा माणेके कर्यु पोतानुं मतदान। दादरानगर हवेलीना भाजप उम्मीदवारे कर्यु मतदान। कलावेने भाजपनी जीतनो विश्वास पण व्यक्त कर्यो हतो। ધુકામાં યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કર્યું મતદાન। પારંપરિક પાઘડી પહેરી હરપાલસિંહે કર્યું મતદાન। છોટાઉદેપુરમાં સાંસદ ગીતા રાઠવાએ કર્યું મતદાન। ક્વાંટમાં પોતાના પરિવાર સાથે કર્યું મતદાન। જામનગરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ કર્યું મતદાન। રવિન્દ્રસિંહ જાડેજા તેમના પત્ની રીવાબા સાથે મતદાન કરવા પહોંચ્યા। લોકશાહીના પર્વમાં ગુજરાતી અભિનેત્રી ખુશ્બુ પટેલે કર્યું મતદાન। અભિનેત્રી ખુશ્બુ પટેલ પરિવાર સાથે કર્યું મતદાન। નવસારીમાં ટોલિવૂડ સ્ટાર હર્ષ રાજપૂતે મતદાન કર્યું। મુંબઈથી પરિવાર સાથે મતદાન કરવા માટે વતન આવ્યા હતા અને મતદાન કર્યું। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડજીએ કર્યું મતદાન। થાનગઢમાં શાહબુદ્દીન રાઠોડે કર્યું મતદાન। પત્રકાર મોરારી બાપુએ મહુવાના તલગા જરડા ગામે મતદાન કર્યું। મતદાન બાદ મોરારી બાપુએ કહ્યું દરેક નાગરિકે ફરજિયાત મતદાન કરવું જોઈએ। ભારતના નાગરિક તરીકે આપણી ફરજ અને અધિકાર છે। ભાવનગરમાં રાજવી પરિવારે મતદાન કર્યું। મહારાજા વિજયરાજસિંહ અને યુવરાજસિંહ જયવીરરાજસિંહે પરિવાર સાથે મતદાન કર્યું। સાથે જ લોકોને મતદાન માટે અપીલ પણ કરી। વડોદરામાં રાજવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે કર્યું મતદાન। રાજમાતા શુભાંગીની રાજે પણ મતદાન કર્યું। રાજવીએ તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ પણ કરી। હાસ્ય સમ્રાટ હકાબાગ ગઢવીએ હળવદ ખાતે પરિવાર સાથે કર્યું મતદાન। લોકોને વધુ મતદાન કરવા હકાભાઈએ કરી અપીલ। જામનગરમાં બિલ્ડર દંપતી પહોંચ્યા મતદાન કરવા। રોલ્સ રોયસ કાર સાથે દંપતી પહોંચ્યા મતદાન કરવા। ગોજિયા સ્કૂલમાં પહોંચી દંપતીએ કર્યું મતદાન। રોલ્સ રોયસ કારમાં આવેલા દંપતી લોકો માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર। ભરૂચના આમોદ પ્રાથમિક કન્યા શાળા ખાતે દિવ્યાંગને ખભે ઊંચકીને શાકિરાએ પોતાના ભાઈ સલમાન પટેલને મતદાન કરાવ્યું હતું। આ સરાહનીય પગલાંને લોકોએ બિરદાવ્યું હતું। વડોદરામાં દિવ્યાંગ યુવતીએ કર્યું મતદાન। કૃપા અશ્વિન ચોકસી નામની યુવતીએ મતદાન કર્યું। નડિયાદમાં દિવ્યાંગ યુવકે પગથી કર્યું મતદાન। અંકિત સોનીએ બંને હાથ ન હોવાથી પગથી મતદાન કર્યું। મતદાનને લઈ લોકો માટે પ્રેરણારૂપ બન્યો દિવ્યાંગ યુવક।
जेतपुरमां मतदान ने लई अनोखो जुस्सो जोवा मळ्यो। दिव्यांग नागरिक एम्ब्युलन्समां आवी अने मतदान कर्युं। दिव्यांग मतदारे मत आपी पोतानी फरज निभावी। गढ़ामां 100 वर्षना माजीए कर्युं मतदान। समूहबेन झालाए शाला नंबर 4 मतदान कर्युं। पोते चालीने मतदान बूथ सुधी पहोंची अने मतदान कर्युं। મહીસાગર સુતારી ગામના 104 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન। 2 કિલોમીટર દૂર આવેલા મતદાન મથક પહોંચ્યા હતા વૃદ્ધા। ધોળકામાં 95 વર્ષીય વૃદ્ધાએ કર્યું મતદાન। કાળિયાપુરા ગામે દાબીએ વ્હીલચેર પર આવી અને મતદાન કર્યું। ભાવનગરમાં ચૂંટણીને મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો। તણસામાં 105 વર્ષના સુમીરીબાએ મતદાન કર્યું હતું તો 92 વર્ષીય રમાબેન ઓઝા અને 87 વર્ષીય રક્ષક ઓઝાએ પણ મતદાન કર્યું। વૃદ્ધાએ નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મતદાન કરવાનું ભૂલ્યું નહીં। ચોટીલામાં 109 વર્ષના વૃદ્ધાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી। નીનામા ગામના ધકુબેન પૂજાભાઈ મતદાન કર્યું। 109 વર્ષના હોવા છતાં ચાલીને મતદાન કરવા પહોંચ્યા। લોકોને વધુ મતદાન કરવા ધકુબેનને અપીલ। સુરત જિલ્લામાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। 103 વર્ષના મોતીભાઈ પટેલે કર્યું મતદાન। જોખા ગામે મતદાન મથકે કર્યું હતું મતદાન। અમદાવાદમાં મતદાનને લઈ અને વૃદ્ધામાં અનોખો જુસ્સો જોવા મળ્યો। 69 વર્ષના આરતીબેને એમ્બ્યુલન્સમાં જઈ અને કર્યું મતદાન। યુનિવર્સિટી કેમ્પસમાં એમ્બ્યુલન્સમાં જઈ અને મતદાન કર્યું। સુરતમાં પોલીસની માનવતા મહેકી। વૃદ્ધ લોકોને પોલીસે વ્હીલચેરમાં બેસાડી અને મદદ કરી। પોલીસે વૃદ્ધને તેડી અને કરાવડાવ્યું મતદાન। વલસાડમાં વૃદ્ધ મતદારોને વારે આવી પોલીસ। પોલીસ વિભાગના લોકોએ મતદાતાઓની મદદ કરતા જોવા મળ્યા। તાપીમાં યુવાન ઘોડા પર બેસી પહોંચ્યા મતદાન કરવા માટે। ઢોલ નગારા સાથે ઘોડા પર બેસી અને યુવાને મતદાન કર્યું। પંચમહાલના લાભી ગામે વરરાજાએ પરણીને આવ્યા બાદ મતદાન કર્યું। આકરી ગરમીમાં વરરાજા પોતાના અડવણ સાથે મતદાન કરવા પહોંચ્યા। મેળામાં લગ્ન કરવા જતા પહેલા વરરાજાએ કર્યું મતદાન। વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી। દાહોદમાં મતદાનને લઈ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો। લગ્ન કરવા જતા વરરાજાએ મતદાન કર્યું। વરરાજાએ મતદાન કરી નૈતિક ફરજ બજાવી। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર મહિલાઓનું અનોખું મતદાન જોવા મળ્યું। એક જ પ્રકારની સાડી પહેરી મહિલાઓએ મતદાન કર્યું। નવદુર્ગાના પ્રતિક ગણાતી સાડી પહેરી અને કર્યું મતદાન। ગરમી વચ્ચે પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠામાં ગરમીથી બચવા માટે બેડશીટથી મતદારોએ પોતાનું માથું ઢાંક્યું। મોરબીમાં ગરમીથી મતદારોને રાહત મળે તે માટે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। શરબતની 4,000થી વધુ બોટલો તૈયાર કરવામાં આવી। રાજવાડીના નનુપુરા ગામે મહિલાઓ સંચાલિત પિંક બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યું। મહિલાઓમાં મતદાન વધે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ્ય સ્તરમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે ઉમટી પડી હતી। ગોંડલમાં જામવાડીના ગ્રામજનો ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા। લોકશાહી પર્વની ઉજવણીનો ગ્રામજનોનો અનોખો અંદાજ। હું મતદાન કરીશના બેનરો સાથે નીકળ્યા ગ્રામજનો મતદાન કરવા માટે। રાજકોટના વસંત વાટિકામાં જબરદસ્ત ઉત્સાહ સાથે બેન્ડ વાજા સાથે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા। અન્ય મતદાતાઓમાં જાગૃતિ આવે તે હેતુથી કરવામાં આવ્યું આયોજન। બનાસકાંઠામાં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓ ગામે ગામ ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। ભરૂચના આલિયાબેટ ગામે મતદાન શરૂ થઈ ચૂક્યું હતું, જ્યારે આલિયાબેટ ગામે પ્રથમવાર થઈ રહ્યું હતું લોકસભાનું મતદાન। પંચમહાલમાં શહેરના સિમલેટ બેટના મતદારોએ પાનમ નદીમાં જોખમી જળયાત્રા કરીને મતદાન કર્યું। મહેલણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પ્રાથમિક સુવિધાઓની સાથે સિમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા આપવા માટેની માંગ કરી હતી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગામના 60 જેટલા મતદારોને નદી ઓળંગીને મતદાન કરવા જવું પડે છે, છતાં મતદાનની આખરી ફરજ
આ મતદારો બજાવે છે. બે કિલોમીટર આવજાવ કરીને પણ પોતાનું મતદાન અવશ્ય કરે છે. અમરેલીમાં 100થી વધુ દંપતીઓએ એક સાથે મતદાન કર્યું. ગામના તમામ દંપતીઓએ સજોડે ઢોલ અને શરણાઈ સાથે પહોંચી અને મતદાન કર્યું. વડોદરામાં કિન્નર સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું. ઢોલ નગારા સાથે પહોંચી કિન્નર સમાજના લોકોનું મતદાન કરવામાં આવ્યું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે કિન્નર સમાજની અપીલ પણ કરવામાં આવી. જૂનાગઢમાં અનોખું મતદાન જોવા મળ્યું. મતદારોને રોપા વિતરણ કરી અને પ્રકૃતિ મિત્રોનો સંદેશ અપાયો. આ સાથે જ મતદાન મથક પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના મેસેજનું કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું. જૂનાગઢમાં લોકશાહીના પર્વને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાસ ગરબા કરતી યુવતીઓ મતદાન કરવા માટે પહોંચી ચૂકી હતી. ગરબા ઘૂમતી મત આપવાનો ઉપયોગ તેઓએ કર્યો હતો. ગરબાનો બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં મતદાન માટે કતારો જોવા મળી. વાવના ધરાધરા ગામમાં મતદારોની લાગી હતી ભીડ. મતદાન કરવા માટે જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જૂનાગઢમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત મતદાન મથક તૈયાર કરાયું. ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા બેઠક દીઠ 10 મહિલા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા. મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરમાં કર્યું મતદાન. ટી ભારતીય સેક્ટર 9ના મતદાન મથકે કર્યું મતદાન. રાજ્યના તમામ લોકોને મતદાન કરવા માટે કરવામાં આવી અપીલ. હીટવેવ વધારે હોય તો કાળજીપૂર્વક આવીને મતદાન કરજો. જંબુસરમાં કન્યા વિદાય પહેલા યુવતીએ કર્યું મતદાન અને બોજાદરા ગામે યુવતીએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. મતદાન કર્યા બાદ કન્યાની વિદાય કરવામાં આવી. બોટાદમાં પતિત પાવનદાસ બાપુએ સંતોષ સાથે કર્યું મતદાન. નાગનેશ ગામની શાળામાં મહામંડલેશ્વરે કર્યું મતદાન. સુરેન્દ્રનગરમાં એનઆરઆઈ યુવકે કર્યું મતદાન. વિદેશમાં રહેતા યુવકે ભારતમાં આવી અને પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કર્યો. ગાંધીનગરમાં એનઆરઆઈ યુવતીએ મતદાન કર્યું. વિદેશથી આવી અને ગાંધીનગરમાં એનઆરઆઈ યુવતીએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો. જૂનાગઢમાં બુથ પ્રિસાઇડિંગ ઓફિસરની તબિયત લથડી હતી. હીટવેવ અને ગરમીના કારણે તેઓની તબિયત લથડી હતી. રાછડિયા નામના મનોજ રાછડિયા નામના વ્યક્તિની તબિયત લથડી હતી. જંબુસરમાં બંદોબસ્તમાં પોલીસ કર્મીની તબિયત લથડી. કાવી મુખ્યકુમાર શાળામાં ફરજ વખતે તબિયત લથડી. પોલીસ જવાન જયેશ રાઠોડને ચક્કર આપ્યા હતા. વડોદરાના રાવપુરા વિસ્તારમાં પ્રિસાઇડિંગ ઓફિસરોએ દોષ વ્યક્ત કર્યો કે સવારે 7 વાગ્યાથી ચા નાસ્તો કે જમવાનું પણ મળ્યું નથી. ઝોનલ ઓફિસરને રજૂઆત કર્યા છતાં કોઈ વ્યવસ્થા નથી થઈ. બૂથ છોડીને જવાય તેમ ન હોવાથી હાલાકી ભોગવવી પડી. ભરૂચના કેસર ગામે મતદાન નહીવત. વાલિયા તાલુકાના કેસર ગામે 352 મતદારોમાંથી એક પણ મતદારે મતદાન ના કર્યું. પ્રાથમિક સુવિધાઓને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાલાસિનોરના બોડેલી ગામમાં લોકોમાં મતદાન કરવાની નિરાશતા. 790ના મતદાન સામે માત્ર 9 મત પડ્યા. કેમિકલ પ્લાન્ટ બંધ ન થતા લોકોમાં રોષને લઈ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. ધંધુકા તાલુકાના રતનપર ગામે મતદાન નહીવત. 318 મતમાંથી માત્ર 1 મત પડ્યો. શાળા ફરી ચાલુ કરવાની માંગ સાથે ગ્રામજનોમાં રોષ છે. તેથી પ્રાંત અધિકારી મામલતદાર રતનપર ગામે પહોંચ્યા. ચૂંટણી બાદ જરૂરી સહકારનું આશ્વાસન પણ પૂરું પાડવામાં આવ્યું.